2017 નું મોડલ છે અને ડગેનાર છે 2016 નું મોડલ છે. અને લેટેસ્ટ ગ્રીલ તમે જોવો એટલે સ્કોડાઈ હતી 2011. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ વડોદરાની અંદર, વડોદરા માંજલપુરની અંદર આપણે આજે આવી ગયા છીએ. તમે જ્યારે પણ અહીં વિઝિટ કરશો, આજે આપણે આવ્યા છીએ પંચાલ કાર્સની અંદર. અહીં ઘણી બધી કારનો તમને સ્ટોક જોવા મળી જશે, ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કાર અહીં અવેલેબલ છે. તમે જ્યારે પણ પંચાલ કાર ઉપર આવશો, તમને ગૌતમભાઈ મળશે, તમારે ગૌતમભાઈ જોડે મળવાનું રહેશે, તમને સારી એવી ડીલ કરાવી નાખશે. કેમ છો ગૌતમભાઈ? બસ મજામાં. તો ગૌતમભાઈ, આપણી આ જે ગાડી છે અત્યારે મોસ્ટ ડિમાન્ડિંગ 7-સીટરમાં છે, એની ડિટેલ. 7-સીટરમાં બિલ્ડ ક્વોલિટીમાં બધી રીતે બેસ્ટ છે અને 2017 મોડલ છે અને W9 છે, એટલે સનરૂફ આમાં મળી જશે તમને. W8માં સનરૂફ નહીં મળે, પણ આમાં સનરૂફ મળી જશે, પુશ સ્ટાર્ટ બટન, અને લેટેસ્ટ મોડલમાં મળી જશે. અને આની આસ્કિંગ કેટલી મૂકેલી છે તમે? 8,55,000. 8,55,000ની અંદર XUV500 તમને મળી રહી છે, સનરૂફ વાળી ગાડી. અને જેમ તમે ઇન્ટિરિયર જો, ઇન્ટિરિયર એકદમ પરફેક્ટ કન્ડિશનની અંદર મૂકેલું છે. અને ગૌતમભાઈ, આજે પ્રાઇસ હોય છે, ફિક્સ પ્રાઇસ રહેશે કે આમાં થોડું ઘણું નેગોશિએશન થાય છે આપણું, પણ ઓછું થશે. બીજાના મુકાબલે આપણું નેગોશિએશન ઘણું ઓછું છે, કેમ કે આપણે વિથ આરટીઓ અને ઇન્સ્યોરન્સ ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ. અચ્છા, એની અંદર ઇન્ક્લુડ જ છે ગાડી? તમે જે પણ 8,55 છે એમાંથી કોઈ પણ કિંમત એક જે ફાઇનલ થશે, એમાં તમને એક વર્ષનો ઇન્સ્યોરન્સ અને આરટીઓ આ એમાં ઇન્ક્લુડ રહેશે, જેને કોઈ એક્સ્ટ્રા કોસ્ટ નહીં છે. એટલે મિત્રો, અગર તમે ગાડી આમાં આપણે ટ્રાન્સફર કરાવો છો કે ઇન્સ્યોરન્સ કરાવો છો, જેમ તમને ખબર છે કે ટ્રાન્સફરના ચાર્જીસ 10-15,000 લાગે છે અને આરટીઓના જે ચાર્જીસ હોય છે એ પણ આપણે સમથિંગ તમને 30-40,000નું ડિસ્કાઉન્ટ ડાયરેક્ટ ગૌતમભાઈ તરફથી, પંચાલ કાર્સ તરફથી તમને જોવા મળી જશે. આ પ્રાઇસ છે એ પણ આની પર થોડું ઘણું નેગોશિએશન કરવામાં આવશે. અને હા, સૌથી બીજી મેઇન વસ્તુ કે આમના જે કિલોમીટર હશે એ જેન્યુઅન કિલોમીટર મળશે, કોઈ પણ મીટર ટેમ્પિંગ અહીં કરવામાં આવતું નથી, ટોટલી જેન્યુઅન કિલોમીટર ગાડીઓ તમને જોવા મળી જશે. ચાલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. મેં તો સ્મોલ ફેમિલીની જે કાર સૌથી ફેવરેટ કાર ગણાય છે એ હવે આવી ગઈ છે, મારુતિ સુઝુકીની વેગેનર આવી ગઈ છે. ચલો આની પણ ડિટેલ લઈ લઈએ. મારુતિ વેગેનર છે, 2016 નું મોડલ છે અને પ્યોર પેટ્રોલ વિથ ઓટો ગિયર ટ્રાન્સમિશન છે. ઓટો ગિયરમાં એટલે ઓટોમેટિકમાં આવશે, એટલે ઓટોમેટિકમાં. અને 51,000 જેન્યુઇન ચાલેલી. અને આની આસ્કિંગ કેટલી મૂકી રહી છે? આસ્કિંગ આને 3,60,000. 3,60,000ની અંદર ઓટોમેટિક વેગેનર જોવા મળી જશે તમને અહીં. અને ઘરમાં ઓટોમેટિક કાર હોય તો લેડીઝ હોય, સિનિયર સિટીઝન હોય, ઇઝીલી એને ડ્રાઈવ પણ કરી શકે છે. હવે નેક્સ્ટ તમે સમજો કે ઓટોનો જ જમાનો છે, ઓટો મોસ્ટ ઓફ ની ગાડી, ઓટો ગાડી બધી ઓટોમેટિક જ આવે છે. અને અત્યારે તમે કોઈ પણ લક્ઝરી કાર લેવા જશો, ભલે BMW હોય, ઓડી હોય, જેટલી પણ તમે આપણો ઊંચી મોડેલની કાર લેવા જશો, ઓનલી ઓટોમેટિકની અંદર જ તમને ગાડી જોવા મળશે. અને ઓટોમેટિકની અંદર ગાડી મૂકેલી છે. ઇન્ટિરિયર તમે જોયું, ઇન્ટિરિયર પણ ટકાટક કન્ડિશનની અંદર મૂકેલું છે. ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. મિત્રો, સેડાનમાં ડિમાન્ડિંગ ગાડી વર્ના આવી ચૂકી છે આપણે, ચલો આની ડિટેલ લઈ લઈએ. વર્ના છે 2016 મોડલની છે અને લેટેસ્ટ ગ્રીલ તમે જો, લુડિક પછીનું જે મોડલ છે તે છે. 2016 ડીઝલ વેરિયન્ટ અને 93,000 ચાલેલી છે વિથ કંપની રેકોર્ડ. અને મેસ કે આમાં તમે ઇન્ટિરિયરના ફોટોસ બતાવ્યા છે એટલે એકદમ એક્સેલન્ટ છે ઇન્ટિરિયરમાં. અને આની આસ્કિંગ કેટલી મૂકેલી છે? આની આસ્કિંગ આપણે 5,50,000. 5.5 લાખની અંદર ડીઝલની વર્ના મળી રહી છે, એવરેજ સારું આપશે અને એન્જિન ચકાચક કન્ડિશનની અંદર છે. ઇન્ટિરિયર તમે જોયું, ઇન્ટિરિયર પણ ફર્સ્ટ ક્લાસ કન્ડિશનની અંદર મૂકેલું છે. ચલો નેક્સ્ટ કાર લઈ લઈએ. મિત્રો, હવે ઇમ્પોર્ટન્ટ ગાડી આવી ગઈ છે, તમને આ ગાડી કંઈ જોવા નહીં મળે. મેં પણ આ ગાડી પહેલી વાર જોઈ છે, આપણે માપડી ચેનલ ઉપર આ ગાડી ફર્સ્ટ વાર શૂટ કરી રહ્યો છું. સ્કોડા છે, આનું નામ પણ આપણને ખબર નથી, નામ પણ ગૌતમભાઈ જોડેથી જાણીશું. અને સ્કોડાઈ હતી, 2011 નું મોડલ છે, પણ આ ટોટલી ઇમ્પોર્ટ ગાડી હોય છે અને 4x4, એટલે જે ફૂલી SUV જોઈએ છે ને તમને, SUV અને એકદમ લક્ઝરિયસ ફિલિંગ જોઈતી હોય તો આ ગાડી આરામથી પરચેસ કરી શકાય. અને ઓછી રેન્જમાં નવી પરચેસ કરો તો નવી નાની ઇમ્પોર્ટેડ કિંમત લગભગ 28 લેખ્સ. 28 લાખની ગાડી છે મિત્રો. અને આપણે આ ગાડી અહીં મળશે શોરૂમ ઉપર, જલ્દી જોવા નહીં મળે શોરૂમ પર, નહીં મળે. કસ્ટમર આના જે સિલેક્ટેડ કસ્ટમર જ હોય છે, એટલે ઇમ્પોર્ટ કરવી પડે ગાડી પહેલા. આપણે મેઇન વસ્તુ કે શોખીન માટે છે. મિત્રો, ગાડી તમે આપણે તમને ઇન્ડિયાની અંદર જોવા નહીં મળે. ગાડી લેવી હોય તો પહેલા શોરૂમ ઉપર જવું પડશે, પૈસા પહેલા આપવા પડશે, પછી ગાડી તમને જોવા મળશે. અહીં પહેલા ગાડી જોવો અને પછી પૈસા આપો એવું છે. તો હવે આની પ્રાઇસ જાણી લઈએ. આની પ્રાઇસ આપણે 6,25,000 આસ્કિંગ મૂકી છે.
28 લાખ ની ગાડી કેટલામાં મળી રહી છે? 6,25,000 ની અંદર, એ પણ ઓન રોડ કન્ડિશન ની અંદર. મેઇન કે સ્કોડા તમને 20-22 નું માઇલેજ મળશે ડીઝલ માં. બોલો 20-25 નું માઇલેજ તમને કાઢી આલશે. ગાડીનું ઇન્ટિરિયર જોયું, ગાડીનું ઇન્ટિરિયર ચકાચક, ઇમ્પોર્ટેડ ગાડી તમને અહીં મળી જશે. ચાલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો, અગર તમે ફેમિલી માટે કે બિઝનેસ પર્પઝથી કોઈ સારી કાર શોધી રહ્યા છો, જે આજની તારીખમાં બિઝનેસમાં બહુ ઘણી સારી યુઝ થઈ રહી છે, મારુતિ સુઝુકીની ઇકો, એ પણ અહીં અવેલેબલ છે. આની ડિટેલ લઈ લઈએ. મોસ્ટ ડિમાન્ડિંગ કાર છે અને આ ગાડી આપણે છે 2017ની ગાડી છે અને પેટ્રોલ પ્લસ સીએનજી વિથ સીએનજી આરટીઓ એપ્રુવલ. ઘણી ગાડી એવી છે કે આરટીઓ એપ્રુવલ નથી હોતી, આમાં તમને સીએનજીની એન્ટ્રી પણ મળી જશે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. 2017ની ગાડી છે, પેટ્રોલ પ્લસ સીએનજી અને આ ચાલેલી છે 98,000. અને આની આસ્કિંગ કેટલી મોકલી છે? આની આસ્કિંગ આપણે અહીંયા જો તમને એક વસ્તુ કહી દઉં, બધી ગાડીમાં આપણે અહીંયા કિંમત, કોઈ પણ ગાડીમાં કિંમત મેન્શન કરીએ છીએ કે 385. એટલે કસ્ટમર જોઈને આપણે અલગ પ્રાઇસ નથી કહેતા, મારી બધી જ ગાડીમાં તમને પ્રાઇસ ટેગ લાગેલું હશે એ 385,000 વિથ આરટીઓ એન્ડ ઇન્સ્યોરન્સ. 385,000ની અંદર તમને પેટ્રોલ પ્લસ સીએનજી મળી જશે. અને આપણે વિડીયોની અંદર જે પણ પ્રાઇસ બતાવી રહ્યા છીએ એની અંદર આરટીઓ અને ઇન્સ્યોરન્સ ચાર્જિસ ઇન્ક્લુડ છે. આની અંદર તમને થોડું ઘણું માન સન્માન કરી આપવામાં આવશે, કારણ કે ગૌતમભાઈ તરફથી ઇન્સ્યોરન્સ આરટીઓ આપવામાં આવે છે, એટલે તમને ઓલરેડી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી 30,000 ડિસ્કાઉન્ટ અહીં મળી જ જાય છે. ચાલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. મારુતિ સુઝુકીની બીજી મોસ્ટ ડિમાન્ડિંગ કાર, 7-સીટરની અંદર જે મોસ્ટ ડિમાન્ડિંગ કાર છે અત્યારે, એ આવી ગઈ છે અર્ટિગા. આવી ગઈ છે, આની ડિટેલ લઈ લઈએ. અર્ટિગા છે 2016 મોડલની, ZXI એટલે કે સૌથી ટોપ મોડલ આવી ગયું. પેટ્રોલ પ્લસ સીએનજી એટલે આમાં એલોય વ્હીલ્સ, એરબેગ્સ બધું મળી જશે તમને અને સીએનજી આરટીઓ એપ્રુવલ. અને ખાસ વાત એ છે કે જેન્યુઇન 55,000 કિલોમીટર ચાલેલી છે. 55,000 કિલોમીટર ચાલેલી પેટ્રોલ સીએનજી છે, એ ખાસ ધ્યાન રાખજો મિત્રો. પેટ્રોલ સીએનજી એટલે 1,00,000ની અત્યારે સીએનજી કિટ આવે છે, એ આની અંદર ગાડીની અંદર નાખેલી છે. આરટીઓ અપ્રુવ, આરટીઓની અંદર એન્ટ્રી પણ આવી ગઈ છે. આની પ્રાઇસ જાણી લઈએ. આની પ્રાઇસ આપણે 7,45,000 મૂકી છે અને નેગોશિએશન આમાં પણ થશે એન્ડ આરટીઓ પણ મળશે તમને, બધું જ મળી જશે. 7,45,000 ની અંદર પેટ્રોલ સીએનજી મળી રહી છે. ચાલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ. સ્કોડાની બીજી એક કાર, સ્કોડા ફાબિયા આવી ગઈ છે, આની ડિટેલ લઈ લઈએ. સ્કોડા ફાબિયા 2014 મોડલની છે અને ડીઝલ વેરિયન્ટ. બાકી તમને બિલ્ડ ક્વોલિટી માટે જો કોઈને ઓછા બજેટમાં બિલ્ડ ક્વોલિટીની ગાડી જોઈતી હોય તો પછી સ્કોડામાં જઈ શકે, સૌથી બેસ્ટ બિલ્ડ ક્વોલિટી છે. અને આસ્કિંગ કેટલી? પ્રાઇસ આપણી 2,51,000 રૂપિયા લખી લેશે. ખાલી 2,50,000ની અંદર તમને સ્કોડા ફાબિયા, જે સૌથી મજબૂત ગાડી ગણાય છે, એ અહીં ઉભેલી છે. અને કિલોમીટર 1,25,000 ચાલેલી છે, જેમ આપણે કીધું કે કિલોમીટર જેન્યુઇન મળશે. 1,25,000 કિલોમીટર છે મિત્રો, કારણ કે એ તમને જેન્યુઇન કિલોમીટર આપે છે, એટલે મીટર ટેમ્પરિંગ કરવામાં નહીં આવતું. બાકી તો કેટલા લોકો આ 1,25,000ને 70,000 જ કરી નાખે છે ડાયરેક્ટલી, પણ એ વસ્તુ અહીં કરવામાં નથી આવતી, જેન્યુઇન કિલોમીટર ગાડી છે. ચાલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો, હવે આવી ગઈ છે સ્માર્ટ કાર, જે સ્માર્ટ કારની આપણે ઓળખાય છે એમજી હેક્ટરની સ્માર્ટ કાર આવી ગઈ છે. ચલો આની ડિટેલ લઈ લઈએ. એમજી હેક્ટર 2021નું મોડલ છે અને શાર્પ એડિશન, શાર્પ મોડલ એટલે કે ટોપ એન્ડ મોડલ, જેમાં પેનારોમિક સનરૂફ આવી ગયું. ફર્સ્ટ ઓનર 73,000 ચાલેલી વિથ કંપની રેકોર્ડ અને ડીઝલ વેરિયન્ટમાં. નાની આસ્કિંગ કેટલી મૂકેલી? 14,25,000. 14,25,000ની અંદર મિત્રો, જેમ તમે ગાડીનું ઇન્ટિરિયર જોયું, ગાડી એકદમ પરફેક્ટ કન્ડિશન, પેનારોમિક સનરૂફ વાળી ગાડી તમને અહીં જોવા મળી જશે. ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. સ્મોલ ફેમિલીની સૌથી પહેલી પસંદગી, જે સસ્તા રેટમાં ગાડી આવે છે, સારી આવે છે, લુક વાઇઝ સારી આવે છે, કમ્ફર્ટેબલ ગાડી આવે છે, એ હવે આવી ગઈ છે રેનોલ્ડની ક્વિડ આવી ગઈ છે. આની ડિટેલ લઈ લઈએ. રેનોલ્ડ ક્વિડ 2022ના ડિસેમ્બર મહિનાની ગાડી છે અને મેઇન ખાસ વાત કે ખાલી 600 કિલોમીટર ફરેલી છે, ઓનલી 600. તો મિત્રો, હવે તમને, મને ખબર છે તમે આવું કહેતા હશો કે વિડીયોમાં ભાઈ કહી રહ્યા છે જેન્યુઇન કિલોમીટર, પણ 2022ની ગાડી 600 કિલોમીટર કઈ રીતે હોઈ શકે? પણ મિત્રો, કેટલી વાર થાય છે એવું કે કેટલાક ઘરમાં આપણે, જેમ કે માણસ બે હોય પણ ગાડીઓ ચાર હોય, તો ગાડીઓ વધારે થઈ જાય છે અને ગાડી કેટલી વાર પડી રહે છે, એટલે કિલોમીટર આના જેન્યુઇન છે. તમને સર્વિસ હિસ્ટ્રી પણ આની પ્રોવાઈડ કરવી આપવામાં આવશે. ગાડીના કિલોમીટર એકદમ જેન્યુઇન છે, 600 કિલોમીટર જ ગાડી ચાલેલી છે. અને આની આસ્કિંગ જાણી લઈએ. 4,25,000. 4,25,000 ની અંદર તમને નવી ગાડી જેવું જ આપણે ગાડી મળી રહી છે, શોરૂમ કન્ડિશન. ઓલમોસ્ટ તમે નવી ગાડી લેવા જશો તો 5,75,000 ની થાય છે આ ગાડી. તમને 4,25,000 માં મળે છે, ખાલી 600 કિલોમીટર ફરેલી, એટલે નવી ગાડી જ કહેવાય એવું. નવી ગાડી તમને મોટા ડિસ્કાઉન્ટ માં મળે, મોટા ડિસ્કાઉન્ટ ની અંદર તમને નવી ગાડી મળી રહી છે. પંચાલ કાર્સ, વડોદરા માંજલપુર ની અંદર. તો ચલો આપણી નેક્સ્ટ કાર લઈ લઈએ. બીજી હેચબેક કાર આવી ગઈ છે, સેરોલેટ ની બીટ આવી ગઈ છે. આની ડિટેલ લઈ લઈએ. બીટ એક એવું છે કે નાની ગાડીમાં ડીઝલ કોઈને જોઈએ છે,
કેમ કે નાના સેગમેન્ટમાં ડીઝલ ગાડી ઘણી ઓછી અત્યારે તો મળતી જ નથી. તો નાનીમાં તમને જોઈતી હોય ડીઝલ પ્લસ તમને 24-25 નું માઇલેજ, 2012 ની ગાડી છે, ફર્સ્ટ ઓનર છે અને એલટી ટોપ એન્ડ મોડલ છે. આ ખાલી ને ખાલી તમને પ્રાઇસ કહી દઉં, 2,11,000 રૂપિયામાં, 2,11,000 ની અંદર તમને બીટ મળી જશે. ઇન્ટિરિયર તમે જોયો, ઇન્ટિરિયર પણ પરફેક્ટ કન્ડિશન ની અંદર મૂકેલું છે. ચાલો આપણે નેક્સ્ટ કાર લઈ લઈએ. તો મિત્રો, સ્પોર્ટી લુકમાં વર્ના આવી ચૂકી છે અને આ ગાડીની ખાસિયત, પહેલી ખાસિયત તમને કહી દઉં કે આ જે ગાડી છે ને, આ ઓલમોસ્ટ એક્ટિવાના રેટ ઉપર ગાડી આજે આપી દેવાની છે. લુક વાઇઝ તમે જોઈ શકો છો કમ્પ્લીટ કન્ડિશનની અંદર ગાડી મૂકેલી છે. એકવાર ગાડીની આખી ડિટેલ લઈ લઈએ. ગાડી આ તમને 2008 મોડલ છે. 8 મોડલ એટલે કસ્ટમરને આવશે કે ભાઈ પાર્સિંગ પતી ગયું, પણ પાર્સિંગ રિન્યુ થઈ ગયેલું છે. 2028 સુધીનું તમને રિપાર્સિંગ પણ મળી જશે. અને જેન્યુઅન 55,000 ચાલેલી ગાડી છે, પ્યોર પેટ્રોલ. આની આસ્કિંગ કેટલી મૂકેલી? આસ્કિંગ આપણે 1,35,000. મિત્રો, જેમ મેં કીધું, ઓલમોસ્ટ એક્ટિવાના રેટ ઉપર ગાડી, એટલે અત્યારે તમે એક્ટિવા લેવા જશો તો 1,00,000ની આજુબાજુ એક્ટિવા આવી રહી છે. 1,35,000ની અંદર તમને વર્ના મળી રહી છે. ઇન્ટિરિયર તમે જોયો, ઇન્ટિરિયર પણ પરફેક્ટ કન્ડિશનની અંદર મૂકેલું છે. તો ગાડી તમારે લેવી હોય તો આવું પડશે 55 કાર્સની ઉપર. વિડીયોની અંદર બતાવેલી કોઈ પણ કાર જો તમારે લેવી હોય તો અહીં માંજલપુરની અંદર તમને, વડોદરામાં માંજલપુરની અંદર 55 કાર શોરૂમ છે, ગૌતમભાઈ તમને મળી જશે. એકવાર ગૌતમભાઈ જોઈએ તો એનું પ્રોપર એડ્રેસ જાણી લઈએ. આપણે માંજલપુરમાં તમે લાલબાગ બ્રિજથી આવો છો તો તુલસીધામ ચારસાથી જે જીઆઈડીસી બાજુ જવાનો રસ્તો છે, જેને વડસર ક્રોસિંગ, આપણે જ્યુપિટર ક્રોસિંગ કહેવાય છે, જ્યુપિટર ક્રોસિંગ કરતાં પહેલાં તમને રાઈટ સાઈડમાં દેખાશે લેન્ડમાર્ક છે બેન્કર્સ હોસ્પિટલ. તો જેમ ગૌતમભાઈએ કીધું, અહીંનું પ્રોપર એડ્રેસ છે ને અત્યારે તમને સ્ક્રીન ઉપર એમની બધી ડિટેલ દેખાતી હશે. નીચે એમનું એડ્રેસ દેખાય છે, ઉપર કોન્ટેક્ટ નંબર દેખાઈ રહ્યા છે. કોન્ટેક્ટ નંબરથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. શોરૂમ ઉપર આવશો તો તમને બીજી પણ ઘણી બધી કાર જોવા મળી જશે. અને આ વિડીયોની અંદર બતાવેલી કોઈ પણ કાર છે એ આસ્કિંગ પ્રાઇસ છે, નેગોશિયેબલ પ્રાઇસ છે, પણ એની અંદર ઇન્સ્યોરન્સ પ્લસ આરટીઓ ચાર્જિસ ઇન્ક્લુડ છે. એની ઉપર પણ તમને થોડું ઘણું માન સન્માન તો કરી આપવામાં આવશે. અને શોરૂમ ઉપર આવશો તો બીજી ઘણી બધી કાર્સ પણ તમને જોવા મળી જશે. જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, મારી ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો.